અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ એનસીબી પોલીસે બે પ્રોહિબિશનના કેસ શોધી કાઢ્યા છે. તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમ એ એક જુગારધામ ઝડપી પાડી હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ એનસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ટ્રકમાંથી 20 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો, તો રૂલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખેતરમાં છુપાવીને રાખેલ 2.5 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂરલ પોલીસ સ્ટેશનની અધ વિસ્તારમાંથી હજારો રૂપિયાનો જુગાર ઝડપી પાડ્યો છે. તો પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ ચર્ચાઓ જગાવી છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. 24 કલાકમાં બહારની એજન્સીઓએ ધડાધડ રેડો પાડી સ્થાનિક પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ એલસીબી તેમજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધડાધડ બે પ્રોહિબિશન તેમજ એક જુગારધામ પર રેડ પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાનોલીમાં લૂંટના બનાવ સાથે અંકલેશ્વર રૂરલ અને શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી જુગારધામ અને વિપુલ માત્રામાં દારૂનો જથ્થો બહારની એજન્સીઓએ ઝડપી પાડતા ત્રણેય પોલીસ મથકો જિલ્લા પોલીસ વડાની રડારમાં આવી શકે છે. ભરૂચ એલસીબી પોલીસે આજે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ટ્રકમાંથી 20 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી. તો આજે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી જીતાલીમાંથી જુગારધામ ઝડપી પાડી 7ની અટકાયત કરી હતી. 82,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો ગતરોજ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી ચેમપુર ગામમાંથી 2.5 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી 1ની અટકાયત કરી હતી. આમ ભરૂચ એલસીબી પોલીસે 31 પહેલા શહેરની બી ડિવિઝન પોલીસ માંથી વિપુલ માત્રામાં દારૂ ઝડપી પાડ્યો હતો. તો પાનોલીમાં સકાટા ચોકડી નજીકનો લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ત્રણેય પોલીસ મથકો જિલ્લા પોલીસ વડાની રડારમાં આવી શકે છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને વિજિલન્સ સ્કવોડ દ્વારા ઉપરાછાપરી 2 નંબરી પ્રવૃત્તિઓ ઝડપી પાડવાની બાબતે સ્થાનિક પોલીસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે હજુ સુધી આ મામલામાં સ્થાનિક પોલીસ સામે કાયદાકીય તપાસનો કોઈ આદેશ કરાયો હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. છેલ્લા 24 કલાકમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 પ્રોહિબિશનના કેસો શોધી કાઢ્યા છે, જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના સિંગપુર ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચે 2.5 લાખનો દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી. જોકે તેમાં દારૂ મંગાવનાર, દારૂ આપવા આવનાર તેમજ દારૂની દેખરેખ કરનાર આમ 3 ફરાર છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના જીતાલી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાત રાજ્યની ટીમે જુગારના ક્લબ ઉપર રેડ કરી 7 ને ઝડપી પાડ્યા હતા. જોકે મુખ્ય આરોપી હજુ ફરાર છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના હોટલ હિલ્ટન કમ્પાઉન્ડમાં પાર્ક કન્ટેનરમાંથી પોલીસે 20 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો તો અન્ય મુદ્દામાલ મળીને 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પાનોલી રૂરલ પોલીસ સ્ટેશન હેઠળ જીએડીસી વિસ્તારમાં મહિલા સહિત 2 વ્યક્તિઓને ચેન સ્નેઝરોએ લૂંટી મોબાઈલ તેમજ બાઇક લૂંટીને ફરાર થઈ ગયા હતા. આમ ભરૂચના આ 3 પોલીસ મથકોમાં 4 મોટા ગુનાઓ નોંધાયા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ તરીકે IPS અધિકારી ડોક્ટર લીના પાટીલની એન્ટ્રી બાદ ગુનાગારોએ ભરૂચ જિલ્લામાં ગુનાગારી કરતા પહેલા વિચારવું પડી રહ્યું હતું. એક તબક્કે જિલ્લામાં દારૂના બંધાણીઓના હાલ એ હદે બદતર બન્યા હતા કે 2 નંબરીઓની દયનીય સ્થિતિ નજરે પડી હતી. તો કેમિકલ ચોરો, ભંગાર ચોરો અને નાના મોટા ગુનેગારો તો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તો જિલ્લા પોલીસની કાર્યક્ષમતામાં પણ વધારો થયો હતો. ત્યારે હવે ચૂંટણીના માહોલમાં જિલ્લા પોલીસ વડા વહીવટી અને ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બનતા ફરી 2 નંબરીયાઓએ ગોઠવણો શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને 31 પહેલા જિલ્લામાં દારૂ ઘૂસાડવા માટે મોટા પાયે સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વડાનું ધ્યાન અડ્ડા, દારૂની હેરાફેરીઓ, દારૂના અડ્ડાઓ અને જુગારધામ ધમધમ્યા લાગ્યા હોવાનું 24 કલાકમાં બહારની એજન્સીઓએ ધડાધડ પાડેલ રેડો પરથી ફલિત થઈ રહ્યું છે. જોકે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટની ટીમ ના ધ્યાન ઉપર આવતા તેમણે લાલ આંખ કરી 24 કલાકમાં 2 પ્રોહિબિશનના મોટા કેસ શોધી કાઢ્યા છે. તો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યની ટીમે અંકલેશ્વરમાં ધડબડાટી બોલાવી 3 મોટા ગુનાઓ દાખલ કર્યા છે. તો પાનોલીમાં બનેલ લૂંટનો બનાવ પણ ચર્ચાના એણે ચડ્યો છે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિંગપુર ગામમાં દારૂ ઝડપાવાની ઘટનાના કવરેજથી અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા મીડિયાને આડકતરી રીતે દૂર રાખવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું જાણ
જાણવા મળી રહ્યું છે। જો કે ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ નોટ જાહેર થયા બાદ આરોપીઓના નામ અને ચહેરા મીડિયા અને પ્રજા સામે ખુલ્લા પડ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એલસીબી પોલીસે ધડાધડ પાડેલ રેડોને પગલે પોલીસ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે। આ બે નંબરી વેપલાઓની માહિતી સ્થાનિક પોલીસ મેળવી ન શકી હતી તેવા આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે। જો કે આ પ્રશ્ન મૂંઝવણના કારણે અભ્યાસ પણ માંગી રહ્યા છે।